અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટ શિરોવેદના સમાન બની રહ્યું છે. ટ્રાફિક ને અડચણ રૂપ ભાવી રોડ પર ટોપલા ધારકો વેચવા બેઠા છે. માર્ગો પર અડધો માર્ગ રોકી વાહન પાર્કિંગ થઈ રહ્યું છે. મોટા વાહનો પસાર કરવા પણ મુશ્કેલી બની રહ્યું છે. નોઇઝ પોલ્યુશન વધવાની સાથે સાથે ટ્રાફિક ભરણ પણ વધ્યું છે. સ્થાનિક ટ્રાફિક પોલીસની ચૂકીથી તો પાલિકા દબાણ દૂર કરવા ઉદાસીન જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર 15 વર્ષ પૂર્વે ઊભી થયેલી શાક માર્કેટ દિવસને દિવસે વિવાદિત અને નગર માટે ટ્રાફિક અડચણરૂપ બની રહી છે. એસડીએમ અંકલેશ્વર દ્વારા માર્ગ પર વાહનો કડકલો તેમજ લારી ગલ્લા ધારકો ટોપલા ધારકો માટે સીમારેખા ઊભા કરી ફેન્સિંગ પાલિકા પાસે કરાવી હોવા છતાં પણ રોડ પર પુનઃ ટ્રાફિકને અડચણરૂપ શાકભાજી ધારકો વેચવા બેસી રહ્યા છે. તો ત્યાં શાકભાજી ખરીદી કરવા આવતા વાહન ચાલક રસ્તા પર જ વાહનો પાર્ક કરીને જતા રહે છે અને રસ્તો બ્લોક વારંવાર કરતા ટ્રાફિક જામના દ્રશ્યો છાસવારે સર્જાય છે. જુજ અંતર પર ટ્રાફિક પોલીસનો પોઈન્ટ આવ્યો છે, જ્યાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડની હાજરી હોવા છતાં માર્કેટ પાસેથી સમસ્યા સામે પીટ કરી ઉભા થઈ જાય છે અને આ કાળા કાન કરી આ પ્રત્યે ધ્યાન ન આપી બસ માસ વગર અને આરટીઓ નિયમ ભંગ બદલ લોકો દંડ કરવામાં મશગુલ જોવા મળી રહ્યા છે. તો પાલિકા દ્વારા પણ અહીં ઉદાસીન નીતિ અપનાવી લેતા લોકોને હાડમાળી વેઠવી પડી રહી છે. કેટલાક સામાજિક ઇસમો અને માથાભરી ઇસમો દ્વારા માર્કેટ પર આધિપત્ય જમાવી છડેચોક નિયમો ઉલ્લંઘન કરી સમસ્યા ઊભી કરી રહ્યા છે. તેમજ અસામાજિક તત્વો અને પોકેટ ચોરી અને મોબાઈલ ચોરીને પ્રોત્સાહિત કરી સામાજિક તેમજ ગેરકાનૂની દૂષણ ફેલાવી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા અહીં માર્ગ અવરોધ રૂપ માર્કેટ દૂર કરી તેમજ રોડ પર થતું પાર્કિંગ અટકાવવા આગળ આવે તે જરૂરી બનવા પામ્યું છે.